हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आजे आपणे बनावीशुं खूब ज झड़पथी अने सरळताथी बनी जतुं सेव टमेटानुं शाक। एना माटे आपणने जोईशे टमेटा। अहींया मैं 250 ग्राम जेटला टमेटा लीधा छे, एक वाटकी जेटली झीणी बेसनની સેવ, બે નાની સાઈઝની ડુંગળી, 2-3 લીલા મરચાં અને 3-4 કળી લસણની, એ બધી જ સામગ્રીને મેં સમારી લીધી છે। હવે કડાઈમાં 2 મોટા ચમચા તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે એની અંદર 1 નાની ચમચી રાઈ અને 1 નાની ચમચી જીરું નાખીશું, ચપટી હળદર નાખીશું, સમારેલું લસણ, લીલા મરચાં અને ડુંગળી પણ નાખી દઈશું એની અંદર અને સરખું હલાવી દઈશું। થોડીવાર આ રીતે સાંતળવા દઈશું। 1 મિનિટ સાંતળવા દેવાનું અને પછી એની અંદર આપણે સમારેલા ટામેટાં નાખી દઈશું। ટામેટાને સરખા મિક્સ કરી દઈશું, પછી એને 2 મિનિટ માટે ચડવા દઈશું ઢાંકીને। તમે જોઈ શકો છો ટામેટાં સરસ ચડી ગયા છે। હવે એની અંદર 2 નાની ચમચી મરચું પાવડર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1 ચમચી ધાણાજીરું પાવડર નાખીશું, ચપટી હળદર, કારણ કે હળદર પહેલાં આપણે નાખેલી છે। હવે એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું। હવે એની અંદર 1 નાની ચમચી ખાંડ અને 1 નાની ચમચી ગરમ મસાલો નાખીશું, સરખું મિક્સ કરી દઈશું। હવે એને 2-3 મિનિટ માટે ચડવવા મૂકીશું ઢાંકીને। પાણીનો રસો થોડો ઘટ થાય એટલે એની અંદર આપણે ઝીણી સેવ નાખી દઈશું, સેવ નાખીને સરખું હલાવી દઈશું। તમે જોઈ શકો છો સેવ સરસ એવી મિક્સ થઈ ગઈ છે। સેવ નાખો ત્યારે ગેસ બંધ કરી દેવાનો અને એને એમ જ આ રીતે ઢાંકીને થોડીવાર માટે મૂકી દેવાનું। તમે જોઈ શકો છો સેવ ટમેટાનું સરસ એવું શાક તૈયાર છે। તમે સેવ ટમેટાના શાકને રોટલી, પૂરી, ભાખરી સાથે સર્વ કરી શકો છો। તૈયાર છે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કિંજલ કિચનને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।